हेलो फ्रेंड्स, हर्षना किचन मेनूमां तमારું સ્વાગત છે। આજના સ્પેશિયલ મેનુમાં રીંગણનું ભરથું એટલે કે રીંગણનો ઓળો બનાવીશું અને તે પણ એકદમ નવી રીતે। રીંગણને ચૂલા ઉપર કે ગેસ ઉપર શેકવાની માઠાકૂટ વગર સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે અને આપણે રીંગણને ચૂલા ઉપર શેકીને બનાવીએ છીએ એવો જ સ્વાદ પણ આવશે। तो आ रेसिपी जोवा माटे वीडियो ने छेल्ला सुधी जोजो ने तमने जो मारी रेसिपी पसंद आवे तो मारा वीडियो ने लाइक करे, शेयर करजो, मारी चेनल ने सब्सक्राइब करजो अने बाजू में आपेल बेल आइकन जरूर थी प्रेस करजो। रींगणनू भठ्ठू एटले के ओळो बनावा माटे मैं अहींया 700 ग्राम जेटला रींगण लीधा छे अने तमारे तमारी जरूरियात मुजब क्वांटिटी लेवानी रहेशे। हवे रींगणने मैं पहलेथी धोई लीधा छे, त्यार पछी रींगणनी डीज कापी लईशुं अने रींगणनी छाल उतारी लईशुं। अने हवे तमे जोई शको छो मैं अहींया आखा रींगणनी छाल उतारी लीधी छे, तो हवे आपणे एने कापी लईशुं। हवे मैं एक बाउलमां पाणी लीधुं छे अने ए ज बाउलमां आपणे रींगणने कापी लईशुं जेथी रींगण बिलकुल पण काळा नहीं पड़े। अने रींगणने तमे जोई शको ते प्रमाणे आपणे थोड़ा नाना कापी लईशुं जेथी एकदम फटाफट कूक थई जाय। अने हवे तमे जोई शको छो मैं अहींया बधा ज रींगणने एवी रीते छाल उतारी अने कापी लीधा छे। हवे त्यार पछी सौथी पहेला रींगणने धोई लईशुं अने एने कूक करी लईशुं। तो तेना माटे गैस उपर पेनने गरम करवा माटे मूकी देशुं अने पेन गरम थई जाय एटले एमां 4-5 चमची जेटलुं तेल उमेरीशुं अने तेलने पण गरम थवा देशुं। हवे तेल गरम थई गयुं छे तो त्यार पछी आपणे जे रींगणने कापीने राख्या हता ए रींगणने तेलमां उमेरी देशुं। हवे बधा रींगणने तेलमां उमेरी दीधा छे, त्यार पछी एमां 1/2 चमची जेटली हळदर उमेरी दईशुं अने थोड़ू स्वाद प्रमाणे मीठू उमेरी दईशुं अने मिक्स करी लईशुं जेथी फटाफट रींगण कूक थई जाय। अने हवे तमे जोई शको छो मैं मीठू अने हळदर बंने व्यवस्थित रीते मिक्स करी लीधा छे। तो त्यार पछी आपणे एना उपर ढाँकण ढाँकी दईशुं अने एने थोड़ी वार माटे कूक थवा दईशुं। लगभग 1-1.5 मिनिट जेवुं थई गयुं छे तो हवे ढाँकण खोली अने चेक करी लईशुं अने तमे जोई शको छो रींगण कूक थई गया छे। हवे चमचा वडे थोड़ू दबावी दईशुं अने रींगणने अधकચરા ક્રશ કરી લઈશું। હવે ત્યાર પછી આપણા રીંગણ કૂક થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને બાજુ પર મૂકી હવે આગળની પ્રોસેસ કરી લઈશું। તો તેના માટે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ફરીથી 4-5 ચમચી જેટલું તેલ ઉમેરી અને તેલને ગરમ થવા દઈશું। અને તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં 2 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા કાંદા ઉમેરીશું। હવે આ કાંદાને થોડીવાર માટે તેલમાં સાતળી લઈશું અને લીલા કાંદાને તેલમાં સાતળવાથી લીલા કાંદાનો કલર પહેલા કરતાં પણ વધુ લીલો થઈ જશે। અને હવે તમે જોઈ શકો છો લીલા કાંદા સતળાઈ ગયા છે તો ત્યાર પછી તેમાં 1 વાટકી જેટલું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું। અને હવે લગભગ 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે 1 ચમચી જેટલું સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે રીંગણના ભરથામાં લીલું લસણ ઉમેરશો તો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો 3-4 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું, ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1.25 ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે 1.5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું। અને મરચું તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે। ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, પછી એમાં 1 નાની ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું અને પછી થોડું મીઠું ઉમેરીશું કારણ કે આપણે રીંગણને બાફતી વખતે પણ એમાં મીઠું ઉમેર્યું હતું। અને હવે એમાં થોડી લીલી કોથમીર ઉમેરી દઈશું અને ત્યાર પછી બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે પરંતુ કૂક નથી થયા એટલે એમાં થોડું પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી બધું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું।
જેથી મસાલા બિલકુલ બળી પણ નહીં જાય અને એકદમ પરફેક્ટ કૂક થઈ જાય। અને લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી એમાંથી બધું બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે। तो हवे त्यार पछी आपणे जे रींगण ने बाफी ने क्रश करीने राख्या हता ए बधा रींगण ने आपणे आमा उमेरी दईशुं। हवे त्यार पछी रींगण ने बधा मसाला जोड़े व्यवस्थित रीते मिक्स करी लईशुं अने त्यार पछी तमने जो एवुं लागे के रींगण थोड़ा आखा छे तो फरीथी चमचा वडे एने प्रेस करी अने एने थोड़ा अधकचरा क्रश करी लईशुं। હવે એને અધકચરું ક્રશ કરી લીધું છે તો એને 1-2 મિનિટ માટે એમ જ કૂક થવા દઈશું જેથી એમાંથી તેલ બધું છૂટું પડી જાય। હવે 1.5-2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો રીંગણનું ભરતું એટલે કે ઓળો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે એના ઉપર લીલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। હવે આ ભરથું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના સ્મોકી ફ્લેવર આપીશું। તો તેના માટે ભરથું બનાવ્યું છે તેમાં 1 વાડકી મૂકી દઈશું અને 1 વાડકીમાં સળગતા કોલસા મૂકી દઈશું અને ત્યાર પછી એના ઉપર 1 ચમચી જેટલું ઘી મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું। થોડી વાર સુધી ઢાંકણ ઢાંકી રહીશું જેથી સ્મોકનો ફ્લેવર બધા ભરથામાં વ્યવસ્થિત રીતે આવી જાય। અને લગભગ 1-1 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી લઈશું અને હવે એમાંથી આપણે જે કોલસો અને વાડકી મૂક્યા હતા તે વાડકી અને કોલસાને હટાવી દઈશું। હવે આ રીંગણના ભરતાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો આ રીંગણનું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે। એટલે કે આપણે ચૂલા ઉપર રીંગણ શેકીને બનાવીએ તેના જેવો ટેસ્ટ આવશે। તો ચાલો હવે આ રીંગણના ભરતાને આપણે સર્વ કરી લઈશું। આમ તો રીંગણનું ભરતું બાજરીના રોટલા જોડે જ સર્વ થતું હોય છે, પરંતુ તમે જુવારનો રોટલો અથવા પરોઠા જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। અને તમે આવી રીતે બનાવશો તો ચૂલા ઉપર બનાવેલા રીંગણના ભરતાનો જે ટેસ્ટ આવે છે તેના જેવો ટેસ્ટ આવશે અને રીંગણને શેકવાની માથાકૂટ વગર। તો આ રીંગણના ભરતાની રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।